वागरा तालुकाना दहेजियाडीसीमा आवेल भारत रसायन कंपनीमा आगनी घटनामा बे कामदारोना मौत थया होवानो अहेवाल प्राप्त थयो छे। 27 कामदार हजु पण हॉस्पिटलमा सारवार लई रह्या छे। मौतने भेटेला कामदारोने कंपनी द्वारा 15-15 लाख रूपियानुं वळतर जाहेर करवामां आव्युं छे। दहेजमां आवेली भारत रसायन कंपनीमां मंगळवारे प्रचंड धड़ाका साथे भभूकेली विकराळ आगमां बे कामदारोना मृत्यु निपजे छे। घटनामां कुल 36 कामदारोने इजा थई हती। 8 वधुने एम्ब्युलन्स मार्फते भरूच खाते दाखल करवामां आवे छे। हाल वडोदरा तेओ सारवार लई रह्या छे। बीजी तरफ आ आगने काबूमां लेवा जीएडीसीमांथी 10 वधु फायर टेन्डरो 3 कलाक भारे जहमत बाद आगने काबूमां लीधी हती। त्यारे हाल तो कंपनीनो प्लांट बळीने खाक થયો છે। આ ઘટના અંગે દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે। જીપીસીબી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ હવે આ ઘટનાને કેવી રીતે બની તેની તપાસ શરૂ કરી છે। ભરૂચ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારી દીપક વસાવે જણાવ્યું હતું કે ઘટના બોઇલર ફાટવાથી બની ન હોવાનું સામે આવ્યું છે। પ્લાન્ટમાં સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે રિએક્ટરમાં ખામી સર્જાતા બ્લાસ્ટ થયું અને ત્યારબાદ આગ લાગી, જેમાં 36 કામદારો દજાયા હતા, જેમાંથી 7 જેટલા કામદારોને ઓપીડીને સારવાર બાદ રજા અપાઈ હતી। વડોદરા મંગળવાર રાતના ને બુધવારે એમ કુલ 2 મળી 2 કામદારોના મોત નિપજ્યા છે। 4 હજુ આઈસીયુમાં દાખલ છે। સુધાંશુ શેખર વામન રહેવાસી કોસંબડી અંકલેશ્વર વડોદરામાં મૃત્યુ પામે છે। કુંદન કુમાર ઝા રહેવાસી ભરૂચ ખાતે તેઓનું મોત નિપજ્યું છે। જેને લઈને કંપની દ્વારા તેઓને 15-15 લાખના વળતરની જાહેરાત કરવામાં આવી છે। તમામ ઈજાગ્રસ્તોનો પગાર ચાલુ રાખીને કંપની દ્વારા તેઓનો ખર્ચ થવામાં આવશે તેમ જાણવા મળ્યું છે।